મિકી માઉઝની અંદર સફળતા પ્રાપ્ત કરે છે હવે આગળ મિત્રો ધ સ્ટોરી ઓફ ડિઝની લેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથીંગ એલ્સ ડિઝનીલેન્ડની વાર્તા કદાચ વિચારોની હકીકતમાં બદલાવવા માટે બીજા બધા કરતા વધારે સચિત્ર આપણને સમજાવે છે આની અંદર મિત્રો વોલ્ટ્સ વિઝન એન્ડ હિસ સ્ટબન ડિટર્માનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલિવડ ઇન જેની અંદર વોલ્ટના દ્રષ્ટિકોણ છે એનો દ્રઢ નિર્ણય શક્તિ છે સ્ટબન એટલે જિદ્દી દ્રઢ ડિટર્માનેશન નિર્ણય રિઅલાઇઝ વાસ્તવિકતા આપે છે જે આપણે જે તે માનતો હતો ફોર યર્સ વોલ્ટ હેડ વાયટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝિયન્ટ પાર્ક ઇટ વુડ બી પોટ પૂરી ઓફ ઓલ ધ આઇડિયા કન્ઝર્વ અપ બાય હિઝ ફોરટાઇડ ઇમેજિનેશન ફોરટાઈડ એટલે ફોર્ટ્રુપ ઇમેજિનેશન કલ્પનાઓ ટૂંક કલ્પનાઓનું ખેડાણ કરતો હતો વોલ્ડ શું કરે પોતાના જે સ્વપ્ન છે એને બરાબર સાચવે સાચવે એટલે બરોબર વિચારે વિચાર્યા પછી એની અંદર જે કંઈ વિચારો છે એનું ખેડાણ કરે હું કેવી રીતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવીશ એના નવા નવા આઈડિયા આપે અને એ પ્રમાણે આગળ વધતો બટ ધ આઈડિયા ઓફ સિન્કિંગ મિલિયન ઓફ ડોલર ઇન્ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક ઇવન વોલ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સિમ સિમ ડો પ્રી ક્રોસ્ટરેજ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન હી જસ્ટ ક્વા બિગન પ્લાનિંગ વોલ્ટ એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલરો અને તે પણ ડિઝનીના એમ્બ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચ કરવાનો વિચાર એટલે બધો મૂર્ખાઈ ભરેલો લાગતો હતો કે તેના આ અંગે કોઈપણને વાત પણ નહોતી કરી તેણે ફક્ત ને ફક્ત શાંતિથી એનું પ્લાનિંગ જ કર્યું છે મિત્રો એઝ યુઝલ થ્રો ઇન્ફ્યુસ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થ્યુઝિયામ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ સમવન આસ્કડ વોલ્ટ હાઉ शूट द डिजनी तेने प्रोजेक्ट विषे जान तर कोईके पूछ वोल डिजनी दिखाव क्वेक्ली केम द रिप्लाय इट शूड लूक लाइक नथिंग एल्स ऑन धीस अर्थ पृथ्वी पर कईप वस्तु दिखाई एना करता श्रेष्ठ डिजीनलेन दिखाव जुए प्रेडली We had trouble raising money, but Disneyland did open in July, 1955. Since the first day, millions of people have flocked to see the unique creation of world Imagination, like a kid with a new toy. The biggest science toy in the world. Walt used to wander through the park, staring as happily as any tourist. Amne fati. પણ ડિઝનીલેન્ડ ઓગણીસો પંચાવનમાં જુલાઈ મહિનામાં સ્ટાર્ટ થયું હતું એના પહેલા જ દિવસથી લોકો કરોડો લોકો વોલ્ટની કલ્પનાને અજોડ સર્જનને જોવા માટે જઈ રહ્યા હતા જેમ બાળક નવા રમકડા સાથે દુનિયામાં હોય તે તે વોલ્ટ પાર્કમાં ફરતો અને કોઈ પ્રવાસીની જેમ આનંદની ગતાગમ વગર ફરતો આનંદથી ગતાગમ વગર ફરતો એટલે પોતે એટલો બધો આનંદિત થઈ ગયો હતો એને પોતાની ભાન પણ નથી એમ એટલો

Triggered a dramatic about face in the Disney future fortune. year's success never changed the world. He remained the simplest of men. He hated party and his idea of a night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. je Voltnaji Tarangi Ji એની ભરપૂર સફળતા ડિઝનીના નસીબમાં નાટકમાં બદલાવ આવ્યો પણ ખરું ખૂબ પૂછાય છે કે સક્સેસ નેવટ ચેન્જ વોલ્ડ સાચું ખોટું મિત્રો સફળતા છે ને એ વર્લ્ડને બદલ્યો નહીં સાચી વસ્તુ છે એ રિમેન ધ મેન દુનિયાનો સૌથી એક સરળ સાદો માણસ રહ્યો હતો એ પાર્ટીઓને ધીકા કાઢતો નાના રેસ્ટોરન્ટમાં મરચાં ચેલી અને બર્ગર ખાવામાં તેને આનંદ આવતો તેનો ખર્ચ ફક્ત અને ફક્ત એમને ઘરની આજુબાજુ રેલવેની અંદર એ મુસાફરી કરતો તે તે જ હતો એનાથી વિશેષ કંઈ નહોતું વોટ ડુ ઓલ વિથ ઓલ યોર મની અ ફ્રેન્ડ હિમ એક મિત્રએ તેને પૂછ્યું તમારા પૈસાનું શું કરશો પોઇટિંગ એટ ધ સ્ટુડિયો વોલ સેડ આઈ ફર્ટાઇલ દેટ ફિલ્ડ વિથ ઇટ એમને હું તેનાથી આ ખેતરને ખાતર આપીશ ફોર એટલે ખેડાણ કરું ફિલ્ડ ફિલ્ડ એટલે ખેતર એન્ડ ઇટ્સ ટુ દેટ વોલ્સ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન અને એ સાચું છે કે વોલ્ડ જેમ જેમ પૈસા આવતા ગયા તેમ તેમ ખૂબ જ ઝડપથી તેને સ્ટુડિયોમાં રોકાણ કરતા ગયા બિંગ સોલવડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલોપ દેટ આઈડિયા

પ્રાપ્ત કરવાથી વોલ્ટને બીજા વિચારો વિકસાવવાની તક સોંપી મિત્રો દેવ માથા ઉપર ત્યાં માણસ વિચારી નથી શકતો જેવું દેવ બરફાઈ થયું એટલે મગજના વિચારો વિકસિત વધારે થયા તેમાં ખનીજ પ્રકારના જે સિયેરા પર્વતોના આલ્પલાઇન જેવી ખીણનો પ્રદેશ છે જ્યાં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને કેટલા કરોડ ડોલરનું દાન આપ્યું હતું અને બધામાં સૌથી મહત્વકાંક્ષી સો મિલિયન ડોલર ડિઝની વોલ અને ફ્લોરિડાનું આવતીકાલનું શેર સિટી ઓફ ટુમરનો પણ આપણે આની અંદર સમાવેશ કરી શકીએ છીએ ટ્રેઝિક ઇન ધ મિટ્સ ઓફ ઓલ ઇઝ એટલે બીમારી કરું એ કરુણ કહી શકાય એની પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ ગંભીર બીમાર પડ્યો હતો આઈ હર્ડ ઇમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હિ ટોલ્ડ મી

દુઃખ પોતાનું જે બીમારી છે એ તરફ ધ્યાન આપતું જ નથી એ આટલો બીમાર હોવા છતાં જીવનકાળ દરમિયાન તેની યોજનાઓ જેવી હતી તેવી લેખક એમની મુલાકાત કરે છે ત્યારે પણ ભરપૂર યોજનાઓ હતી અને ભરપૂર યોજનાઓ તેના મૃત્યુની આગલી રાત્રે પણ એવીને એવી જીવંત દેખાતી હતી એ પોતે નાસીપાત થતો નહોતો

તુચ્છ વસ્તુ ઉપર હસાવે છે અને બાતના ટપમાં સ્નાન કરતાં કરતાં ગવડાવે છે અને સ્વપ્ન જોવા પ્રેર છે તેનો અંત કદાપી આવશે નહીં હજુ આનાથી વધારેમાં વધારે વિકસિત થશે મિત્રો વોલ ડિઝનીને નેવર બી ફર્ગેટ આપણે ક્યારેય પણ ભૂલવાના નથી એ આપણને કાયમ માટે વોલ્ડ ઇઝની યાદ આવશે થેન્ક યુ સો મચ મિત્રો